હેલો બચ્ચા વાલ્ડી, તો સૌથી અગત્યનો પ્રશ્ન 4 માર્ક્સ માટેનો કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ આવવાની પૂરેપૂરી સંભાવના છે. સાથે મળીને બેટા એની ભરપૂર સમજૂતી લઈએ. ગોખણપટ્ટીથી રહેવાનું છે, ભરપૂર દૂર સમજદારી ઉપર કરવાનું છે, પૂરેપૂરું ફોકસ. તો આ જે ક્વેશ્ચન છે એ છે સમથિંગ લાઈક, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. સરસ મજાનું ડાયપોલના લીધે સ્થિતિમાન કેટલું? બેટા ડાયપોલના લીધે તેની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર એ પહેલા ચેપ્ટરના પ્રશ્નો છે, એને પણ આપણે ડિટેલમાં શીખેલા છીએ. સેકન્ડ ચેપ્ટરનો જે ક્વેશ્ચન છે જે ડાયપોલના લીધે સ્થિતિમાન મેળવવાનું છે, તેના માટે બેટા આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરસ મજાની ડાયપોલ ધ્યાનમાં લો કે જેની ડાયપોલ મોમેન્ટ છે મસ્ત મજાની p બરાબર 2aq. તો p બરાબર 2aq જેટલી ડાયપોલ મોમેન્ટ હોય એવી ડાયપોલ આપણે ધ્યાનમાં લેશું કે જેની ડાયપોલ મોમેન્ટ છે 2aq. એ શું કહેવા માંગે છે? ડાયપોલ મોમેન્ટ 2aq એવું કહેવા માંગે છે કે ડાયપોલના આ જે બંને વિદ્યુત ભારો છે પ્લસ q અને માઇનસ q ની વચ્ચેનું ડિસ્ટન્સ છે 2a. તો જો ડાયપોલનું મધ્ય બિંદુ તમે o કન્સિડર કરો તો ટોટલ ડિસ્ટન્સ છે 2a, મતલબ o થી પ્લસ q a અને o થી માઇનસ q a 2a. રેડી? એક સફરજન વત્તા બીજું સફરજન, ડબલ સફરજન, એટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલ ધ્યાનમાં લો. આ ડાયપોલ થી r સ્થાન સદિશ જેટલા કોઈ અંતરે, r સ્થાન સદિશ અંતરે બિંદુ p આવેલું છે, બિંદુ p આવેલું છે અને બિંદુ p આગળનું સ્થિતિમાન નીચે મુજબ મળે. ક્યાં મુજબ મળે બેટા? તો કે નીચે મુજબ મળે. અને એ સ્થિતિમાન આપણે મેળવવા માટે બેટા અહીંયા આપણે એકત્રિત થયેલા છીએ. તો બિંદુ p આગળનું સ્થિતિમાન કઈ રીતે આપણે ફાઇન્ડ કરશું? તો બિંદુ p આગળનું સ્થિતિમાન માટે આપણે અહીંયા લખેલું છે બિંદુ p આગળનું સ્થિતિમાન સમથિંગ લાઈક ધીસ ધીસ ધીસ. બિંદુ p આગળનું બેટા સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ પ્લસ ના લીધે સ્થિતિમાન વત્તા માઇનસ ના લીધે સ્થિતિમાન. સંપાતપણાનો નિયમ છે ને કે કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન જો કોઈ બે વિદ્યુત ભારોના લીધે હોય તો દરેક વિદ્યુત ભારના લીધે મળતું જે સ્થિતિમાન છે એમનો બેઝિક સરવાળો, સદિશ સરવાળો ના કરતા બેઝિક સરવાળો. સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે તો બેઝિક સરવાળો. રેડી? જો સદિશ ભૌતિક રાશિ હોય, બળ હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય તો સદિશ સરવાળો આવે છે. રેડી? તો અહીંયા ચલો આપણે વાતો કરવાની છે કઈ કઈ ની. પ્લસ ના લીધે સ્થિતિમાન કેટલું હોય બેટા? બિંદુવત વિદ્યુત ભારના લીધે હોવાનું છે એ છે કે ક્યુ અપોન આર. માઇનસ ના લીધે પણ બેટા કે ક્યુ અપોન આર. પરંતુ સ્થિતિમાન 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 અદિશ ભૌતિક રાશિ છે. તો અદિશ ભૌતિક રાશિ બેટા જ્યારે વર્ણવીએ ત્યારે ક્યુ ની કિંમત નિશાની સાથે સંજ્ઞા સાથે લખવાની. જો બળ સદિશ ભૌતિક રાશિ, વિદ્યુત ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ, જો સદિશ ભૌતિક રાશિનું મૂલ્ય તમે લખતા હોય તો પછી પ્લસ માઇનસ ને ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો પછી મૂલ્યમાં તો પ્લસ જ લખવાનું થશે. પરંતુ આ તો અદિશ છે, કાર્યની જેમ કાર્ય અદિશ હોય તો બેટા ધન પણ બને ઋણ પણ બને, એવી રીતે સ્થિતિમાન પણ ધન પણ બનશે ઋણ પણ બનશે. તો ઋણિયાના લીધે સ્થિતિમાન હશે ઋણિયો. હવે બેટા ડિસ્ટન્સ છેદમાં કઈ રીતે લખશું? જોજો, ધ્યાન આપો બેટા. પ્લસ ક્યુ થી જે ડિસ્ટન્સ છે એને આપણે બેટા જેની જાનમાં ગયા હોય એના ગીત ગાવાના, એ તો ચૂકવાના જ નહીં બેટા. પ્લસ ક્યુ થી જે ડિસ્ટન્સ છે એને તમારે પ્રેમથી જે લખવું પડશે એ લખવું પડશે આર વન.